પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે. આમ છતાં પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને રોકડિયા હનુમાન મંદિર વિસ્તારની સોસાયટીઓ અને સાંદીપની શ્રી હરિમંદિરની આજુબાજુની સોસાયટીઓથી માંડીને માધવાણી કોલેજ સામે સાંઈબાબા મંદિર પાછળની સોસાયટીઓમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ગંદા પાણીના તળાવ ભરાઈ ગયા છે, જ્યાં મચ્છર સહિત ઝેરી જીવજંતુઓનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ સોસાયટી વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા સહિત પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરાવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પોરબંદરના સાંઈબાબા મંદિર વિસ્તાર સહિત એરપોર્ટ વિસ્તાર તેમજ રોકડિયા હનુમાન મંદિર અને રાજીવનગર વિસ્તારની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. થોડો ઘણો વરસાદ વરસે તો પણ ત્યાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે અને તેમાં લાંબો સમય સુધી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. હાલમાં પોરબંદરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાયો છે, ત્યારે આ પ્રકારના જે વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેવા ખાડામાં ભરાયેલા મચ્છરને કારણે પણ જીવજંતુઓને લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં નગરપાલિકાના તંત્રએ આવા સોસાયટી વિસ્તારમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પોરબંદર આજકાલ જીકે.